એક તરફ સરકાર આરોગ્યને લઈ મોટા મોટા દાવા કરી રહી છે તો બીજી તરફ સરકારના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીને એક પછી એક ઘટના સામે આવી રહી છે. સરકાર દ્વારા ગામડાઓમાં લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓના મનમાનીના લીધે ઘણીવાર દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટના દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સામે આવી છે. દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવી રહેલી એક નર્સની બેદરકારીના લીધે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ બાદ રક્તસ્રાવ થતો હોવા છતાં રજા આપી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રજા અપાયેલી મહિલાને ઘરે લઈ ગયા બાદ તબિયત વધુ લથડતા તેને સારવાર માટે પાલનપુર લઈ જવામાં આવી હતી. સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ રીતે મહિલાને રજા આપી દેવાની ઘટના ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબતે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. સાહેબ, રાતે અમારે ડિલિવરી થઈ સરકારી દવાખાનામાં, એક વાગે અમને રજા આપી, ખૂન ચાલુ છે, આખી રાતથી બૈરો તકલીફમાં છે અને હવે એક કલાકથી ઊભા છે દવાખાના આગળ, કોઈ ડૉક્ટર નહીં આવે. શું નામ તમારું? મંગળાભાઈ, મંગળાભાઈ રત્નાભાઈ માજી. કઈ જગ્યાએ રહો છો? ચોડુંગરી. કયા દવાખાનામાં? તમારે દાંતીવાડા? દાંતીવાડા. તમે કોઈ ફોન કર્યો હતો બેનને? બેનને તો એક ભાઈને કર્યો હતો, એના નંબર હતા. શું કીધું? એ કે બેન 9 વાગે આવે.